हेलो विद्यार्थी मित्रों, नवस्कार ग्रुप और वासुदेव विद्यालय के YouTube चैनल में मूल वृत्ति बालक के आपनो स्वागत करूं छु। ધોરણ 2 જો અને વિષય આપણો છે હિન્દી। તો ચાલો આપણે અ થી અ સુધીનો કોકો પૂર્ણ કર્યો। તો હવે આપણે એનો શબ્દો પણ શીખીશું। તો ચાલો પેજ નંબર આપણે 51 પહોંચ્યા છીએ। તો તે બધા ખોલો, ચાલો ચિત્ર વાળું છે જુઓ, બધા જોયું ને એની સામે આ અહા વાળું પેજ આપણે કર્યું ને। नेक्स्ट लेक्चर में अंदर आपने का जे गयो लेक्चर ना लेक्चर नंबर 21 માં ઈ કયો। હવે 22 ની અંદર આ 16 શબ્દો આયા છે, જો ચિત્ર સાથે છે, બરાબર સમજાય છે। તો ચિત્ર અહીંયા દોરતી નથી, પણ મે ખાના કરેલા છે, કારણ કે ચિત્ર હોય અહીંયા હું તમને બતાવી દઉં કે એ લોકો તે છે। તો આપણે હું તમને શું સમજાવું છું બરાબર ધ્યાન દેજો। અહીંયા બે તમને દૂધિયા કલરની લાઈન આપી છે ને, એની અંદર તમારે લખવાનું છે નાના અક્ષરે। જો લાઈન જેટલી આપી છે ને એની અંદર તમારો અક્ષર સમાઈ જવો જોઈએ। જો મારી પાસે જે સ્વા છે ને, એમાં મેં શું કર્યું છે કે એનું નામ પણ લખ્યું છે ચિત્રનું, અને એનું ગુજરાતી પણ કર્યું છે, જેથી કરીને આ પેજ જ્યારે આપણે પાકો કરવો હોય તો ગુજરાતી માટે નોટબુક ખોલવી પડે નહીં, અથવા તો નોટબુકમાં આપણે લખવું ન પડે। જો અહીંયા શું કીધું છે, ચિત્ર જુઓ, કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધી અને ચિત્રની નીચે લખો। જો અહીંયા ચિત્ર આપ્યું છે, આપણે જે ચિત્ર છે આપ્યા છે, અહીંયા જો કૌંસ કરી રાખ્યું છે એમાં બધા નામ છે, આપણે સાચું નામ ચિત્રની નીચે લખવાનું। તો આ કયું ચિત્ર શેનું છે, તો કે ઘરનું છે, તો એની નીચે શું લખાય, ઘર લખાય ને। અહીંયા આપણે નામ જો ટમટમ આપ્યું છે તો એ સાચું નામ નથી, આ ચિત્ર છે એનું નામ ઘર છે। તો ચાલો આમાંથી આપણે ગોતીએ, તો જો આ આવ્યું ઘર છે ને અહીંયા, તો અહીં લખવાનું ઘર, પછી એની બાજુમાં જ આપણે એને ગુજરાતી લખીશું, બરાબર થોડીક વાર સમજાવી કે બરાબર જો મારી મારા લખતા જજો અને બરાબર સમજી લખજો, બરાબર। તો ચાલો મેં શું બતાવ્યું છે, પહેલું ચિત્ર છે કૌંસ આપ્યા છે, જો બધા નામ છે ચિત્રના, પણ કૌંસમાં કેમ આપ્યા હોય ગોઠવેલા ખબર ના હોય। અહીંયા આપણે ચિત્રની નીચે સાચું નામ લખવાનું, અને આપણે શું કરીશું વધારાનું, તો કે એની ગુજરાતી પણ સાથે લખીશું। તો પહેલું ચિત્ર શેનું છે, જો પછી તમારી સ્થાનની અંદર ઘર, તો અહીંયા ઘર લખો, હિન્દીમાં લખવાનું માટે માત્રા કરો, જો આ ઘર છે ને હું, તો એ અહીંયા લખી નાખો ઘર, પછી એને ગુજરાતી શું થાય ઘર, ગુજરાતી ઘર। તો તમે ડેસ કરો તો ભલે, અને ત્રાસો લીટું કરો તો ભલે, પણ એના કરતા તમે લીટી કરજો, જેથી કરીને બંધારું ન લાગે, સ્વા કેવી લાગે, ચોખ્ખી લાગે। ઘર તો એનું ગુજરાતી ઘર, આ દુધિયા લીટીની અંદર લખાઈ જવું જોઈએ। પછી ચિત્ર વધારે આપણે છે પતંગ,
દિવાળા માં રૂમાલ છે, હાથ માં આવું છે, જો તો એ શેનું ચિત્ર છે? આપણે આગળ ચિત્ર વાળું પણ જોઈ ગયા છે બરાબર, તો એ ચિત્ર છે પગ નું. તો અહીંયા લખી નાખો પગ. પગ એટલે શું થાય? જો જો જે વ્યવસ્થિત નથી ને, પગ એટલે જો જો એના ચિત્ર જોતા આપણે ખ્યાલ આવી જશે. પછી ચિત્ર સેમ છે, જુઓ અહીંયા છે ત્રીજી લાઈન છે ને, એમાં ચિત્ર સેમ છે. આપણે ગોતીએ છીએ તો કે ઝરના, ઝરના એટલે ઝરણું. ચલો એ લખી નાખો બધા, ઝરના એટલે ઝરણું. એના પછી ચિત્ર છે રસ્તા, અહીંયા આપણે રસ્તા ની હિન્દી માં શું કહેવાય? સડક. ચાલો સડક, ચાલો તમે પણ લખો અહીંયા સડક. સડક એટલે રસ્તો. પછી બત, બત ને ક એને કહેવાય બત ક ગુજરાતી. પછી શ્રવણ, અહીંયા લખો શ્રવણ, એનું ગુજરાતી પણ થશે શ્રવણ. હણપ ને હણ આવો કરવાનું છે. પછી નું ચિત્ર છે જુઓ સૈનિક નું છે ને, એ શું છે? રક્ષક. અહીંયા લખો રક્ષક, રક્ષક એટલે રક્ષક. પછી નું ચિત્ર જુઓ શું છે? કલશ. ગોતો આમાં કળશ ક્યાં છે? જો છેલ્લો છે, તો અહીંયા લખી નાખો એમાંથી જોઈ જોઈ કલશ. કલશ એટલે કળસ. પછી છે ફૂટથી ભરેલી ટોપલી, તો એને શું કહેવાય? જો ગોતવામાંથી ક્યાં છે? તો એની ઉપર છે. તો અહીંયા હિન્દીમાં લખો પેલા ફ લ, અને ગુજરાતીમાં એને કહેવાય ફળ. પછી શું ચિત્ર છે? હળનું. હવે છેલ્લે શું બાકી રહ્યું? તો કે એક હલ જ રહ્યું. તો અહીંયા લખી નાખો ચિત્ર જોઈને હલ. હલ એટલે હળ. તો અહીંયા આપણા 16 ચિત્રોના નામ આમાં આડાવડા હોય કૌંસમાં આપણે ચિત્રની નીચે તેનું સાચું નામ લખ્યું અને સાથે એનું ગુજરાતી પણ કરી લીધું, જેથી કરીને આપણે ગુજરાતી પાકું થઈ જાય. તો આ બધા શબ્દો છે એ 3 વાર રફબુકમાં લખવાના છે. કેટલી વાર? 3 વાર રફબુકની અંદર લખી અને પાકા કરવાના છે, અને બધાને પેજ નંબર 51 સુધી પૂર્ણ હોવું જોઈએ. થેન્ક યુ.